હું છું પ્રકાશ સોની અને આપ જોઈ રહ્યા છો વિસનગર કે ન્યૂઝ. આવો જોઈએ આજના બ્રેકિંગ સમાચાર. વિસનગર શહેરના હાર્દસમા અને મધ્ય વિસ્તારમાં આવેલા આદર્શ શૈક્ષણિક સ્કૂલ ખાતે અમારી આદર્શ સાયન્સ કોલેજમાં પ્રવેશ શરૂ થઈ ગયો છે. અને હા, આદર્શ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તથા અમારા આદર્શ ડિપ્લોમા ઇન ફાયર સેફ્ટીના અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવ્યા છે. તો આજે જ બીએસસી, બીએ, બીકોમ અને ડિપ્લોમા ઇન ફાયર સેફ્ટીમાં પ્રવેશ માટે આજે જ સંપર્ક કરો આદર્શ શૈક્ષણિક સ્કૂલ, સવાલા દરવાજા, વિસનગર. સંપર્ક 82 00 34 83 96, 87 5 86 68 3 16. વિસનગર શહેરના દીપડા દરવાજા બહાર આવેલા 4 રસ્તા ઉપર ભયજનક અકસ્માત થવાની દહેશત ઊભી થઈ છે. શહેરમાંથી અમદાવાદ જવાનું હોય કે વિજાપુર બાજુથી સવાલા દરવાજા તરફ જતા વાહન ચાલકો બેફામ રીતે પોતાના વાહનો હંકારી રહ્યા છે. આ રોડ ઉપર એક પણ બાજુ એઆરએન ડબ્બી ખાતાવાળા દ્વારા સ્પીડ બ્રેકર્સ એટલે કે બમ્પ મૂકવામાં આવ્યા નથી, જેના કારણે 2 દિવસ પહેલા જ અહીં 2 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા રહી ગયો હતો. જો કે અહીંના સ્થાનિક રહીશોના જણાવ્યા પ્રમાણે આવતો અહીં દિવસમાં ઘણીવાર બને છે, પણ સદનસીબે હજુ કોઈ મોટી દુર્ઘટના બની નથી. અમદાવાદ તરફથી આવતી એસટી બસોના ડ્રાઈવરો પણ અહીંનો વળાંક હોવા છતાં બેફામ રીતે એસટી બસ હંકારી રહ્યા છે. વિજાપુર તરફથી આવતા વાહનો સ્પીડ બ્રેકર ન હોવાને કારણે બેફામ દોડી રહ્યા છે. દીપડા દરવાજા ઢાળ પરથી ઉતરતું દ્વિચક્રી વાહન જો ખ્યાલ ના રાખે તો સવાલા દરવાજા બાજુથી કે વિજાપુર તરફથી આવતા વાહનો જોડે અકસ્માત થવાની શક્યતા રહે છે. તો વહીવટીતંત્ર દ્વારા જે તે વિભાગના કર્મચારીઓને સૂચના આપીને આ 4 રસ્તા ઉપર સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી લોકલાગણી અને માગણી ઉઠવા પામી છે. શું આ અંગે આરએનબી ખાતાના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરશે ખરા? વિસનગર શહેરમાં જમીન, મકાન, પ્લોટ, દુકાન કે ઓફિસ લેવા તથા વેચવા અને ભાડે લેવા માટે સંપર્ક કરો અતુલભાઈ પ્રજાપતિ. મોબાઈલ નંબર 99 131 44 664, 96 646 14 513. વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નવેમ્બર મહિનામાં આવનારી ચૂંટણીમાં ભાજપના જ 2 મહારથીઓ વચ્ચે જંગ ખીલાશે એવા એંધાણથી શહેરના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. છેલ્લા કેટલાય મહિનાઓથી રાજકીય મહાનુભાવો આ માર્કેટયાર્ડની ચૂંટણીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને આ ચૂંટણીના પરિણામોની અસરો આવનારા સમયમાં યોજાનારી ચૂંટણીમાં વર્તાય તો નવાઈ નહીં, જેના કારણે આ વખતે વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખરાખરીનો ખેલ ખેલાશે અને ભાજપના જ બંને જૂથના ઉમેદવાર એડી ચોટીનું જોર લગાવી દેશે. કેટલાકે તો આજથી જ મીટિંગ કરવાની શરૂઆત કરી દીધી છે. અને હા, માર્કેટયાર્ડની ચૂંટણીના સમાચાર દરરોજ અમારી ચેનલમાં જોતા રહો. હવે અમદાવાદના પ્રખ્યાત વિપુલ દુધિયાનો સ્વાદ વિસનગરમાં જ મળશે. આવનાર શ્રાવણીય તહેવારોમાં બાસુંદી તથા શુદ્ધ ઘી તથા માવાની મીઠાઈનો સ્વાદ માણવા આજે જ પધારો અમારી સ્પેશિયલ કાજુ મીઠાઈ, ફરસાણ, મઠ્ઠો તથા હેવમોરના આઈસ્ક્રીમ અને લચ્છી મળશે. તો આજે જ પધારો વિપુલ દુધિયા સ્વીટ્સ, હેરિટેજ સોસાયટીના દરવાજા પાસે, કડાચાર રસ્તા પેટ્રોલ પંપની સામે. પ્રકાશભાઈ મોદી, મોબાઈલ નંબર 98 794 54 562. વિસનગર નગરી એ સંસ્કૃતિ અને ધર્મ પ્રેમીઓની નગરી છે. આ શહેરના લોકો તહેવાર પ્રિય છે અને એમાંય શ્રાવણ માસના તહેવારો દરમિયાન શહેરના અલગ અલગ દેવ મંદિરોમાં દર્શન કરવા તથા ભાતીગળ લોકમેળા ભરાય છે, જે આ શહેરની વર્ષો જૂની પરંપરા રહી છે. આ મુજબ જન્માષ્ટમીના દિવસે વહેલી સવારે શહેરના ઐતિહાસિક દેડિયા તળાવ ઉપર આવેલા શ્રી છબીલા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા શહેરીજનો ઉમટી પડે છે અને આ તળાવની આગળ જ લોકમેળો ભરાય છે. વર્ષો પહેલા લોકો જન્માષ્ટમીના દિવસે આ તળાવની નગીનાવાડી બનાવવામાં આવી હતી, તેમાં સહપરિવાર નાસ્તા પાણી અને બેઠકની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ હવે તે લોકોનું સ્વપ્ન બની ગયું છે. જો કે છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મેળા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે આ વર્ષે 8મના દિવસે સવારે જ્યારે લોકો હનુમાન દાદાના મંદિરમાં દર્શન કરવા આવશે ત્યારે આ તળાવની ગંદકી હજુ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સાફ કરાવવામાં આવી ન હોવાથી લોકોને આ દુર્ગંધનો સામનો કરવો પડશે, જે અંગેની લોકોમાં અત્યારે તો ચર્ચાનો વિષય બન્યા છે કે નગરપાલિકાના તંત્ર છેલ્લા 2 મહિનાથી શું કાર્યવાહી કરી રહી છે. શું નગરપાલિકા દ્વારા આ તળાવની સફાઈ કરવા માટે બહાર પાડેલા ટેન્ડર ખુલ્યા કે નહીં, કે પછી તળાવના પાણીમાં જ ડૂબી ગયા? શું 2 મહિનાથી ચોમાસાના વરસાદની રાહ જોવાઈ રહી છે? હવે 1-2 દિવસમાં જ લોકો 8મના દિવસે મેળામાં કે હનુમાન દાદાના દર્શન કરવા માટે આવશે ત્યારે આ તળાવની દુર્ગંધ સહન કરવી જ પડશે. પાલિકા તંત્રના નિષ્ફળ વહીવટનો આ બોલતો પુરાવો છે. દુર્ગાગૃહ ઉદ્યોગનું નવું નજરાણું અહીં તમને દરરોજ ઘરમાં ગરમ નાસ્તાનો સ્વાદ માણવા મળશે. તો આજે જ પધારો કારેલાના ભજીયા, બટાકા વડા, પાત્રા, ખમણ, મેથીના ગોટા અને હા,
દરેક તહેવારોને અનુરૂપ ફરાળી વાનગીઓ તો ખરી જ, અને ખાસ તમારા માટે ફરાળી બફવાળા તો ખરા જ. તો આજે જ પધારો અને અમારી અવનવી મીઠાઈઓ, બર્થડે ને કેક તથા તમારી મનપસંદ અને સ્વાદના શોખીન માટેની દરેક વેરાયટી જ મળશે. તો આવો દુર્ગાગૃહ ઉદ્યોગ રામ મંદિરની બાજુમાં માયા બજાર સવરા દરવાજા પાસે ચાર રસ્તા વિસનગર. વિસનગર શહેરમાં સંગીત ક્ષેત્રે ગુંજતું નામ એવા ઝરણાબેન પટેલ સંચાલિત સાઝ મ્યુઝિક એકેડેમી દ્વારા શહેરની એસકે યુનિવર્સિટીના કેમ્પસ ખાતે આવેલા ડેન્ટલ કોલેજના હોલમાં સ્પર્ધકોને ઇનામ વિતરણ તેમજ એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસકે યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ અને કુલપતિ ડોક્ટર જે આર શાહ તથા પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રીમતી પારુલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સૌપ્રથમ કોરોના કાળ દરમિયાન શહેરમાંથી જે દિવંગત પામ્યા હતા તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે મીણબત્તી પ્રગટાવીને દીપાવલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં શાઝ એકેડેમીના તમામ સભ્યો, વાલીઓ અને અલગ અલગ શાળાના આચાર્ય તથા શિક્ષકગણ હાજર રહ્યા હતા. અને આજના કાર્યક્રમનું સંચાલન કુમારી શ્રી નિર્જા પંડિત અને કુમારી સુચિ ભોજક દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામની શુભ શરૂઆત ભક્તિભાવના મંત્ર દ્વારા દીપ પ્રગટ્ય કરીને કરવામાં આવી હતી, જેમાં ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ તથા કુલપતિ શ્રી ડોક્ટર જે આર શાહ અને શ્રીમતી પારુલબેન પટેલની સાથે ઝરણાબેન પટેલ પણ જોડાયા હતા. ત્યારબાદ સાઝ એકેડેમીના નાના નાના બાળ કલાકારો દ્વારા શારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારાની સુરતાલ સાથે ગીત વગાડીને વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું. ઝરણાબેન પટેલ અને સહ કલાકાર દ્વારા પણ સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. ઝરણાબેન પટેલ દ્વારા શ્રી પ્રકાશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું, શ્રીમતી પારુલબેન પટેલનું પણ સન્માન કરાયું હતું અને શ્રી પરમાનંદભાઈ દ્વારા કુલપતિ શ્રી જે આર શાહનું સન્માન કરવામાં આવ્યું હતું. સાઝ એકેડેમીની પ્રવૃત્તિનો માહિતી ઝરણા પટેલે આપી હતી. કે પ્રસિદ્ધિ કે બારે મેં અગર મેં વાત કરું તો આજ હમારી એકેડેમી કે યે બીતે દિનો મેં 12 સાલ કમ્પ્લીટ હુએ હૈ ઓર યે 12 સાલો મેં એકેડેમી ને અપને બહોત સારે ફંક્શન ઓર્ગેનાઇઝ કિયે હૈ. ઉસમે સે સબસે બડા ફંક્શન જો હૈ વો યે હૈ હમારા ડિસ્ટ્રિક્ટ લેવલ કી કોમ્પિટિશન जो कि मैसाना डिस्ट्रिक्ट के लिए थी, और ये कंपटीशन अगर ऑर्गेनाइज हो पाई है तो उसकी वजह है साकरचंद पटेल यूनिवर्सिटी और उनके चेयरमैन श्री प्रकाश भाई पटेल सर और प्रोवोस्ट हमारे जो है डॉक्टर जे आर पटेल सर, उनके सहयोग से ये जो डिस्ट्रिक्ट लेवल की कंपटीशन का जो मैंने जिम्मा लिया वो सक्सेसफुली मैं उसको पार કર શકી હું. તો થેન્ક યુ સો મચ ફોર ધેટ સર. અને પ્રકાશભાઈ પટેલના હસ્તે મહેસાણા જિલ્લા કક્ષાની સંગીત સ્પર્ધા વર્ચ્યુઅલ મ્યુઝિક ટેસ્ટ 2021 ના વિજેતાઓને એવોર્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દરેક સ્પર્ધકને પ્રકાશભાઈ પટેલે અભિનંદન આપ્યા હતા. સંસ્કારી નગરી સાથે સાથે સાંસ્કૃતિક નગરી પણ છે. વિશ્વના અને ખાસ કરીને ભારત દેશના ઘણા બધા સંગીતકાર, નૃત્યકાર એ આપણા વિસનગરમાંથી ઘણું મોટું કામ કરેલું છે. જયશંકર સુંદરીજીનું નામ આપ સૌએ સાંભળેલું હશે. શારદાબેન નાયક એ પણ વિસનગરની અંદર વર્ષોથી મ્યુઝિકલ એકેડેમી ચલાવતા હતા. અમે બધા બહુ નાના હતા એ પહેલાનું મ્યુઝિકલ એકેડેમી ચલાવતા હતા અને નૂતન સર્વ વિદ્યાલય સ્કૂલ આપણી જે છે એની બાજુમાં એમનું સંગીત શાળા હતી અને એની બાજુમાં જયશંકર સુંદરી હોલ છે. મહેસાણા પ્રાંત યુવા વિકાસના અધિકારી શ્રીમતી પારુલબેન પટેલના હસ્તે પણ એવોર્ડ તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જે આર શાહ દ્વારા પણ દરેક સ્પર્ધકને શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પ્રકાશભાઈ પટેલના હસ્તે જે લોકોએ જિલ્લામાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યા હતા તેમણે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા અને આ પ્રસંગે ઉપસ્થિત સર્વ શિક્ષકગણ તથા પાલિકા દ્વારા વિજેતાઓને તાળીઓના ગડગડાટથી અભિવાદન કરવામાં આવ્યું હતું. આજના સમારોહમાં નૂતન ગ્લોબલ અને નૂતન સર્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત કર્યા હતા, જેનાથી ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ ખૂબ જ પ્રોત્સાહિત થયા હતા અને ઉત્સાહિત જણાતા હતા અને સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રિન્સિપાલ શ્રી નિપાબેને પણ પ્રતિભાવ આપ્યો હતો.
परमानंद भाई ए भारतीय परंपरा ने सुंदर माहिती आपी हती अने कार्यक्रम ने आभार विधि जणाबेन पटेले करी हती। विसनगर शहर मा गोविंद चकला चार रस्ता पासे अने आरके लॉकर्स नी बाजू मा माखोडिया टॉयज एंड गिफ्ट शॉप मा विविध अवनवा रमकडा नो खजानो आवी गयो छे, जेमा अवनवी रिमोट मोटर कार नो विशाल खजानो साथे रिमोट वाली मोटर बाइक पण जोवा मळशे। તમારી લાડકી દીકરી માટે બાર્બી ડોલ સહિત વિશાળ નવા રમકડાઓ તદ્દન નવો સ્ટોક અમારે ત્યાં આવી ગયો છે। રમકડાનું ડબલ ડેકર શોરૂમ, અહીં તમને બર્થડે પાર્ટીનો તથા વિવિધ ડેકોરેશન કરવાનો સામાન પણ મળશે। વિસનગર શહેરમાં તો આટલો વિશાળ રમકડાનો શોરૂમ તમને ક્યાંય જોવા નહીં મળે, તો આજે જ તમારા બાળકોને લઈ પહોંચી જાઓ માખોડિયા ટોયઝ એન્ડ ગિફ્ટ શોપમાં તમારા બાળકને મનગમતા રમકડા ખરીદવા। गोविंद चकला चार रस्ता आरके लॉकर्स की बाजू में विसनगर। हमारे चैनल ने लाइक करो, सब्सक्राइब करो और शेयर करो। समाचार अने जाहिरात माटे संपर्क करो प्रकाश सोनी 94294-35034 अल्पेश बारोट 93774-26544 विसनगर के न्यूज।